સેન્ડવિચ નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે એનું કારણ છે કે નાનાથી લઈને મોટા બધાને જ ખૂબ જ ભાવે. તો સેન્ડવિચમાં મુખ્ય ત્રણ વસ્તુ છે, તેનો મસાલો, તેની ચટણી અને તેનું સ્ટફિંગ. આ ત્રણેય વસ્તુ આપણે એટલી આજે પરફેક્ટ જોશો ને કે બહારની પણ ભૂલી જશો. સૌ પ્રથમ મસાલાથી શરૂઆત કરી દઈએ. તો મસાલો બનાવવા માટે 1/4 કપ જેટલી ગ્રામમાં 30 ગ્રામ જેટલી વરિયાળી લઈ લેશું. ત્યાર પછી જીરું લેવાનું છે, 2 ચમચી લેવાનું છે, વજનમાં 10 ગ્રામ છે. સાથે 2 લવિંગ, 2 તજના ટુકડા લઈ લેવાના છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને કડાઈમાં આપણે તેને શેકવાના છે. થોડી થોડી સુગંધ આવે ત્યાં સુધી શેકવાના છે. 1 મિનિટ જેટલો ટાઈમ થશે એટલે શેકાઈ જશે. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી 3/4 ટીસ્પૂન પ્રમાણે મરી પાવડર, ગ્રામમાં જોઈએ તો 3 ગ્રામ જેટલો છે. તો મરી પાવડર અને આખું જો મરી લેતા હોય ને તો 1/2 ચમચી જેટલો લઈ લેવાનો. 1/2 ચમચી આપણે સંચળ પાવડર લેવાનો છે. સાથે જો વજન જોઈએ તો 7 ગ્રામ જેટલું છે. હવે 1 ચમચી પ્રમાણે આપણે મીઠું લેશું, વજનમાં 5 ગ્રામ છે. આ બધાને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને શેકવાના છે અને ગરમ ગરમ પેન છે ત્યાં બધું શેકાઈ જશે. તો સેન્ડવિચનો જે તમે મસાલો ટેસ્ટ કર્યો હોય ને એમાં તીખું હોય છે, ખારું હોય છે અને ખાટો, આ 3 ટેસ્ટ હોય છે. હવે બધા મસાલા ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે જ તેને પીસ્યા પહેલાં 25 જેટલા સૂકવેલા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. 1 ચમચી ફુદીનાનો પાવડર, જો પાવડર નથી તો સૂકવીને 1/3 કપ જેટલા, એટલે કે 1/2થી થોડાક ઓછા એટલા ફુદીનાના પાન સૂકવીને ઉમેરી દેવા, જે રીતે લીમડો ઉમેર્યો છે. 2 મોટી ચમચી પ્રમાણે આમચૂર પાવડર ઉમેરી દેશું. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી દેશું. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દેશું અને બધું હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો મીઠો લીમડો અને જે આપણે ફુદીનાનો પાવડર ઉમેર્યો છે એનાથી કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ જબરજસ્ત આવશે. જુઓ તમે મસાલો ફ્રેન્ડ્સ એટલો સરસ બને છે કે કોઈ પણ તમે ચાટ બનાવો, ઇવન કે કોઈ પણ ચટણી બનાવો, ફરસાણ બનાવો, એમાં બધામાં તમે થોડુંક ઉમેરશો ને કે શાકમાં પણ ઉમેરશો ને તો એટલો સરસ ટેસ્ટ આવી જશે. જ્યારે મીઠું ઘટતું હોય ને ત્યારે આ મસાલાનો ઉપયોગ કરજો, મસાલાની વેલ્યુ તમને સમજાઈ જશે. તો જુઓ તૈયાર મસાલો છે એનો કલર જોઈએ, ઘરે બનાવેલો મસાલો છે એનો કલર જોઈ લઈએ. ફ્રેન્ડ્સ જુઓ થોડોક એવો તમને ગ્રીનિશ આવે છે પરંતુ થોડોક વ્હાઇટ ઉપર છે. એનું કારણ છે કે તેમાં સફેદ મરચું ઉમેરેલું છે, એનો તીખો ટેસ્ટ તેમાં આવે છે. તો જો તમારે તીખો બનાવવો હોય ને તો ચોક્કસ ઉમેરજો. તો આ રીતે જુઓ તમે કલર આપણો જે ઘરનો છે ને એમાં થોડોક લીલવણો કલર આવશે, કેમ કે આપણે એમાં ફુદીનાનો પાવડર અને મીઠો લીમડો વાપર્યો છે. ખૂબ સરસ ટેસ્ટ આવે છે. 4 મહિના તમે રૂમ ટેમ્પરેચર પર સાચવી શકો અને જો કલર જાળવી રાખવા માગતા હોય ને તો ફ્રીઝમાં સ્ટોર કરજો. તો હવે મસાલો બની ગયો છે. ત્યાર પછી ગ્રીન ચટણી બનાવવા માટે લીલા ધાણા અને ફુદીનો સાથે લીમડો, આ 3 વસ્તુ મેઇન છે ચટણી બનાવવા માટે. આંખ બંધ કરીને તમે આ ચટણી બનાવજો, ઇન્ગ્રીડિયન્ટ્સો તમે લખી લેજો. એટલી સરસ ચટણી બને છે કે બહારથી લાવ્યા હોય ને એવું તમને રિઝલ્ટ મળશે. તો 15 ગ્રામ જેટલા લીલા ધાણા છે, 1/2 કલાક માટે ઠંડા પાણીમાં મેં પલાળી રાખ્યા હતા. એવી જ રીતે ફુદીનાના 20 પાન લીધા છે અને 10 જેટલા મીઠા લીમડાના પાન લીધા છે અને તેને પણ એકદમ સરસ ઠંડા પાણીમાં પલાળી રાખ્યા હતા. એ પલાળવાનું કારણ એ છે કે એનો એકદમ સરસ લીલો કલર અને એકદમ કડક થઈ જશે. તાજા કોથમીરના પાન તમે તોડ્યા હોય ને એવું તમને લાગશે. જુઓ અને પાણી નિતારીને મિક્સર જારમાં ઉમેરી દેશું. આ રીતે થોડાક આપણે અધકચરા કટ કરીને ત્યાર પછી આપણે ફુદીનાના પાન અને મીઠા લીમડાના પાનને ઉમેરી દેવાના છે. બધું જ પાણી નિતારી લેવાનું છે. હવે તેમાં એકદમ સરસ ટેસ્ટ લાવવા માટે તીખા 3 મોટા મરચા ઉમેર્યા છે. જો નાના હોય તો 4 થી 5 લઈ લેવાના છે અને તીખાશ ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાની. ત્યાર પછી 1 મોળું મરચું લેવાનું. જો આ રીતનું મરચું ન હોય તો કેપ્સિકમ પણ નાનું તમે નંગનું લઈ શકો છો, ચોક્કસ ઉમેરજો. એનાથી ચટણીનો કલર જળવાશે, સાથે થિકનેસ પણ આવશે અને સહેલી પણ પડશે વધારે ક્વોન્ટિટીમાં. મીન્સ કે 2 ટુકડા જેટલા આદું ઉમેરી દેવાનું છે, સાથે 1/3 ટીસ્પૂન એટલે કે 1/2થી થોડુંક ઓછું મીઠું, 1/2થી થોડુંક ઓછો એટલો સંચળ પાવડર, સાથે જ 1/2 લીંબુનો રસ ઉમેરવાનો છે જેથી ખાટો ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને લીંબુ અત્યારે જો રસવાળું હોય તો તમે એ પ્રમાણે થોડું ઓછું કરી શકો છો. 1/3 ટીસ્પૂન પ્રમાણે શેકેલું જીરું ઉમેરી દેશું. ત્યાર પછી સેન્ડવિચની ચટણી બનાવી છે, થોડી થિકનેસ હોય તો ચટણી લગાવી પણ ફાવે અને સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બને એ માટે 1/2 બ્રેડની સ્લાઈસ ઉમેરી દેશું. પછી તમે કોઈ પણ ફરસાણ સાથે બનાવવા માગતા હોય તો ગાંઠિયા, ટોપરું અથવા શીંગદાણા ઉમેરી શકો છો. 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈને તેને ગ્રાઇન્ડ કરી લેશું. ઘાટે બનાવી હોય તો ઓછું પાણી, જો પટલે બનાવવા માગતા હોય કોઈ પણ ફરસાણ સાથે તો થોડું વધારે પણ પાણી ઉમેરી શકો છો. જુઓ તેની થિકનેસ. તો સેન્ડવિચ માટે આપણને આવી જાડી ચટણીની જરૂર હોય છે એટલે એ પ્રમાણે મેં પાણી ઉમેર્યું છે. જો પટલી બનાવવી હોય તો પછી વધારે ઉમેરવાનું. તો મસ્ત મજાની ચટણી રેડી થઈ ગઈ. કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરીશું. ત્યાર પછી જીરું, ગરમ મસાલો, હળદર પાવડર, હિંગ ઉમેરી દેશું અને 4 તીખા મરચાના ટુકડા ઉમેરી દેશું. 1 મોટો આદુનો ટુકડો એવો આપણે તેમાં ખમણી લેવાનો છે.
ત્યાર પછી અહીં ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને બધા મસાલા છે બળી ન જાય એ માટે તેને ધીમી ગેસ પર જ સાતલાઈ લેવાના છે. તો એકાદ મિનિટ સાતલાઈ, ત્રણ જેટલા બાફેલા બટેકા લઈ લેવાના છે, તેને હાથેથી મેશ કરીને ઉમેરીશું. મેશરથી પણ મેશ કરી શકો છો, હાથેથી મેશ કર્યા હોય તો એનો સ્વાદ વધારે સરસ લાગશે. અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું. સાથે જ ફ્રેશ કોથમીર થોડી ઉમેરી દેશું અને બધું સરસ રીતે મિક્સ કરી દેશું. તો અહીં સરસ એવો આલુનો મસાલો રેડી થઈ ગયો છે. આગળ થોડીક હજી તમને ટ્વિસ્ટ જોવા મળશે સેન્ડવિચમાં, તો રેસીપી એન્ડ સુધી જોજો. તો જો આ રીતે ચમચાની મદદથી થોડું થોડું મેશ પણ કરતું જવાનું છે અને મસાલો રેડી કરી લેવાનો છે. ફક્ત ત્રણ જ મિનિટમાં મસાલો રેડી થઈ જાય છે. તો એકદમ સરસ મસાલો રેડી થઈ ગયો છે. ત્યાર પછી હવે બ્રેડ લેવાની છે. તો બ્રેડ અહીં કોઈ પણ શેપની, અડધારે પણ મોટી આવે એવી લઈ શકો તમે. જુઓ, આપણે વડાપાવ બનાવીએ એની પણ તમે લઈ શકો છો, કેમ કે ઇનોવેટિવ આ સેન્ડવિચ છે. તો ફ્રેશ લેવાની છે એ ધ્યાન રાખીશું. બટર લગાવી લેશું, ત્યાર પછી ચટણી લગાવી લેવાની છે. તો અહીં ત્રણ જેટલી સ્લાઇસ પર મેં ચટણી લગાવી છે અને મસાલો પણ થોડો સ્પ્રિંકલ કરી લેવાનો છે. અહીં સેન્ડવિચ હું ગ્રીલ બનાવું છું, તો ગ્રીલ મશીનમાં કરવાની છું. તમે તવી પર પણ આ સેન્ડવિચને બનાવી શકો છો. આલુનો મસાલો થોડો સ્પ્રેડ કરી દેવાનો છે આ રીતે, પતલો પાથરજો, ખૂબ સરસ ટેસ્ટ આવશે. ત્યાર પછી એક ચટણી અને મસાલો લગાવેલી સ્લાઇસ મૂકી કોઈ પણ તમારા કાચા વેજીટેબલ તમને ભાવે છે તમે ઉપયોગમાં લઈ શકો છો. તો અહીં મેં ટમેટા, કાકડી અને કાંદાનો ઉપયોગ કર્યો છે. ઉપરથી બટર લગાવી થોડો મસાલો પણ સ્પ્રિંકલ કરી લેશું. હવે ગ્રીલ મશીનમાં હું એકદમ સરસ બહાર જેવો લુક આવે એ માટે મશીનનો ઉપયોગ કરી રહી છું. તમે જે લોખંડની રોટલી કરવાની તવી છે એમાં પણ બંને બાજુ શેકી શકો છો. ગેસની ફ્લેમ ધીમી રાખી દેવાની. એકદમ સરસ ક્રિસ્પી બની છે અવાજ તમે સાંભળ્યો છે. અને કોઈ પણ તમારા મનગમતા શેપમાં તમે કટ કરી શકો છો. ખૂબ સરસ મજાની છે. અને જુઓ, ઘરનું માખણ ત્યારે તમે વાપરો ને ત્યારે તો ઓર મસ્ત મજાનો ટેસ્ટ આવે છે. તો હવે આપણે સેન્ડવિચને સર્વ કરી લઈએ. તો સેન્ડવિચને સર્વ કરવા માટે જો તમને ચીઝ ભાવે છે તો આ રીતે ચીઝને તમે સ્પ્રેડ કરી શકો છો. ખૂબ સરસ તેનાથી ટેસ્ટ પણ આવે છે, બાળકને પણ ખૂબ ભાવે છે. અને આ રીતે થોડો કેચઅપ છે તેનાથી થોડી ગાર્નિશ કરી દેશું, જેનાથી લુક સારો હોય એટલે ફટાફટ સેન્ડવિચ ક્યારે પૂરી થઈ જાય એ કોઈને ખબર પણ ન પડે. અને ખૂબ સરસ મસાલો બન્યો છે, ચટણી પણ એટલી સરસ બની છે. અને જે આલુનો મસાલો છે એની સાથે જે આપણે કાચા વેજીટેબલ ઉમેર્યા છે એનાથી એકદમ હેલ્ધી પણ બની છે, ટેસ્ટી પણ બની છે. ચોક્કસ ટ્રાય કરો, એકદમ મસ્ત મજાની કે બહારની પણ ભૂલી જશો. તો લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો. અને મસાલો તો ચોક્કસ બનાવજો, ખૂબ જ તમને ગમશે. રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપજો.